હેલો, નમસ્કાર ફ્રેન્ડ્સ. બિલ્ડર બોયઝ નામનું એક ગુજરાતી ફિલ્મ થિયેટરમાં આવી છે. મેટ્રો સિટી, આમ તો બધા સિટીમાં અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે કે ઓછી જગ્યામાં જે જૂનું બિલ્ડિંગ હોય, જૂના ફ્લેટ્સ હોય, એને રીડેવલપ કરી અને તમને સારી ફેસિલિટીઝ વાળું, વધારે માળ વાળું એક નવું બિલ્ડિંગ બનાવી આપે. વિન વિન સિચ્યુએશન કહેવાય ને, કે જૂના ઘર છે તમને નવા મળી જાય અને સામે બિલ્ડરને પણ પહેલા ધારો કે 5 માળનું હોય તેના 10 માળ બને તો એને પણ ફાયદો થાય. વિન વિન સિચ્યુએશન થાય બે માટે. આવી જ કઈક સ્ટોરી આ બિલ્ડર બોયઝમાં છે. રોનક કામદાર એક બ્રોકર હોય છે, તેને ઘર દેખાડતો હોય. એનો મિત્ર ચિન્મય, એનું જેનું રિયલ નામ શિવમ પારેખ છે, એ સિવિલ એન્જિનિયર તરીકે એક ફર્મમાં કામ કરતો હોય છે. અને પછી એમને સૂજે છે કે એક ફ્લેટ હોય છે, 7 ઘરનું જે એક નાનું એવું એપાર્ટમેન્ટ હોય છે, એને ડિમોલિશ કરીને પોતે ત્યાં બિલ્ડર બનીને હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવા માંગે છે. અને આખી આખી વાર્તા છે કે બિલ્ડર બનશે કે નહીં, ત્યાં બિલ્ડિંગ બનાવશે કે કેમ, એ બધાને જો છે અને મનાઈ શકે છે કે કેમ નહીં, શું હર્ડલ્સ આવે છે એમાં બધા, અને પછી અંતે બિલ્ડિંગ બને છે કે નહીં, આ પૂરી મૂવી છે. એ લોકો બિલ્ડર બની શકે છે કે નહીં. યસ, અને એમાં હર્ડલ્સ, ઘણી બધી હર્ડલ્સ છે. મેઇન હર્ડલ છે શેખર શુક્લાની, જેનું કે કયા બિલ્ડર છે, નંદન બિલ્ડર. તો વાત કરીએ દોસ્તો એક્ટિંગની, એક્ટિંગ સારી છે રોનક કામદારની, શિવમ પાર્ક, ઈશા કંસારાનો ખાસ એટલો રોલ નથી, પણ ઓકે, લવ સ્ટોરી છે રોનકની અને ઈશાની, પણ ઇટ્સ ગુડ. ઓકે છે. મેઇન નવું કેરેક્ટર મને લાગ્યું શિવમ પારેખને, સારું એવું પરફોર્મન્સ કર્યું છે. રોનક કામદાર તો મારા ફેવરિટ છે જ. ગુજરાતીમાં કહેવાય ને કે એક બોલિવૂડ ટાઈપના એક હેન્ડસમ ને હંગ ને બધી રીતે બહુ જ સુંદર તો છે જ, એમાં કંઈ ના નથી. એક્ટિંગ બી સારી જ છે. સારી જ છે. શિવમ પારેખની બી એન્ટ્રી નવી છે અને સારી એક્ટિંગ લાગી મને એમની. પણ મને તો શેખર શુક્લાની એક્ટિંગમાં વધારે મજા આવી. જ્યારે પણ શેખર શુક્લા સ્ક્રીન પર આવે ને એટલે બસ, એની જે એમ તો બહુ જ જૂના પીઢ કલાકાર છે, પણ બહુ સમય પછી એમને દમદાર રોલમાં જોયા. તો એમ સીધો સાધો ભગવાનનો માણસ છું, પંડિતજીને પૂછે એમને, હું કોઈ પણ પગલું ભરતો નથી. જૂના ઘરનું, જૂના એપાર્ટમેન્ટનું નામ શું હોય છે, અડીખમ એપાર્ટમેન્ટ તરીકે મોનોલોગ વાર્તા કરી રહ્યા છે. એ ત્યારે આરતી પટેલ નો અવાજ આવે છે કે ભાઈ આ હું છું. તો બિલ્ડિંગ જે છે અડીખમ એપાર્ટમેન્ટ, તો એમના અવાજ તરીકે આરતીબેનનો શરૂઆતમાં અવાજ આવે છે અને છેલ્લે સ્વપ્ન શાંતિ એપાર્ટમેન્ટમાં આરોહીનો અવાજ આવે છે. તો એ બેનો પણ રોલ કહેવાય શરૂઆતમાં અને અંતમાં. એક્ટિંગ તો બધાની સરસ છે, વચ્ચે ગીત સરસ છે. એક રેપ ટાઈપનું સોંગ છે, લિરિક્સ યાદ નથી પણ સરસ છે. રેપ સોંગ છે ગુજરાતીમાં પણ બહુ સરસ આવે. ગુજરાતીમાં ઘણા રેપ સોંગ લાવતા થયા છે અને મજા આવે છે, યાદ ના રહે પણ મજા આવે. અને પ્લસ કેવું કે એની માટે સ્પેશિયલ ટાઈમ નથી, તો સીન ચાલે છે બેકગ્રાઉન્ડમાં વાગે છે એટલે વધારે મજા આવે છે. યસ, અને આખો કોન્સેપ્ટ મને નવો લાગ્યો અને મજા આવે એવો કોન્સેપ્ટ છે. વિથ ફેમિલી તમે જોઈ શકો એવો કોન્સેપ્ટ છે અને અત્યારનો દરેક લોકોને કનેક્ટ કરતો ટોપિક છે. એટલે આમાં ક્યાંય મને એવું લાગ્યું નહીં કે બોર થશે. ખાલી એક આમ ઇન્ટરવલ પહેલાનો જે થોડો ટાઈમ 10-15 મિનિટ એવું લાગ્યું કે થોડું બોર કરી રહ્યું છે, પણ પછી ઇન્ટરવલ પછી તો તમને ઇન્વોલ્વ જ રાખશે અને મજા જ આવે છે. અને એક તો પેલા ટોપિક જ સાવ નવો છે. યસ, આવા મને નથી લાગતું કે આ ટોપિક પર આટલી ડિટેલથી કોઈ ફિલ્મ બની હોય. તો કદાચ બની હશે તો ખ્યાલ નથી, પણ ગુજરાતીમાં તો આવું પહેલી વાર મેં જોયું, અને રિસન્ટ ટાઈમ્સમાં તો નથી. યસ, અને એન્ડ સુધી તમને ચકડી રાખશે અને મજા જ આવશે. અને એન્ડમાં સરપ્રાઈઝ પોસ્ટ ક્રેડિટ સીન. પોસ્ટ ક્રેડિટ સીન, ચલો સરપ્રાઈઝ છે, રિવીલ કરીએ કે પાર્ટ 2 ભી આવવાનો છે. ધેટ વોઝ શોકિંગ. બેડ બોય, બેડ બોય બિલ્ડર બોય પાર્ટ 2 આવવાનો છે. તો એક ખૂબ એક કહેવાય ને કે લાગ્યું તો ખરું કે આ શું થઈ રહ્યું છે, પછી મને તો ખ્યાલ આવી જ ગયો હતો કે આ કંઈક બીજે લઈ જાય છે. યસ, મારા તરફથી 4. હા, 4 સ્ટાર આઉટ ઓફ 5. 4 સ્ટાર આઉટ ઓફ 5. સી, ફાઇનાન્શિયલી કેટલું કમાશે કે નહીં આખી બીજી વાત છે, કારણ કે કલ્કી ઓલરેડી ચાલી રહ્યું છે અને પછી અત્યારે મહારાજા પણ વિજય સેતુપતિ બહુ સારું ચાલી રહ્યું છે. કિલ મૂવી આવ્યું છે પણ એટલું સાઇડલાઇન છે. ઓવર આટલી ફિલ્મમાં કેટલું ચાલશે એ બેમત છે. ગુજરાતી હોવાનું એક બેનિફિટ કદાચ મળી શકે, લોકો જોવા જાય એમણે ધાર્યું હશે, કારણ કે અજય દેવગણા એનું ફિલ્મ પાછું લીધું. હા, આમણે એઝ ઇટ ઇઝ રાખ્યું, અજય દેવગણે ડિલે કર્યું, કારણ કે એવું માનવું હોય કે ગુજરાતી ઓડિયન્સ છે એને ફરક નથી પડતો. જો ગુજરાતી ઓડિયન્સ છે ગુજરાતી ફિલ્મો માટે બંધાયેલું છે. લેટ્સ સી. નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો એવા ખાસ નેગેટિવ પોઈન્ટ નથી લાગ્યા, પણ હા, એ વાત ચોક્કસ છે કે 7 ઘરનું આખું એક બિલ્ડિંગ છે, જે બહુ નાની જગ્યા હોય છે, એમાં 7 માળનું બોલે છે. તો 7 માળનું બી પહેલા શક્ય નથી. એક્ઝેક્ટલી, 7 ઘરમાંથી 7 માળ બોલે છે અને દેખાડે તો 12-15 માળ. એનું મોડેલ આવે છે એમાં મેં ગણ્યા તો 10 માળ લાગ્યા મને, અને જયારે ફોટો બેનર દેખાડે છે તો મેં તો ગણ્યા તો 12-15 એટલા બધા ફ્લોર દેખાડે છે. તો યાર, આટલી નાની જગ્યા અને આટલું બધું, આટલું મોટું બિલ્ડિંગ કઈ રીતે બને એ ખબર નથી. અને બીજું કે એવું બતાવે કે 1.5 મહિનાનો જે ગાળો હોય છે એમાં ફ્લોરિંગ થઈ ગયું, 2 માળ ચડી ગયા.
અરે બસ આટલી જો આમની સ્પીડ, આપણે તો બિલ્ડર બોયઝ જોઈએ ભાઈ, બે એક દોઢ મહિનામાં જ આખો પાયો કરીને બધું કરીને બે માળ સુધી ચણી નાખે ને રૂમ રૂમ બી બની જાય છે પેલી. એક્ઝેક્ટલી, એટલે બે મહિના ત્રણ મહિનામાં તો આખું ઘર બની જશે કે શું, આખો એપાર્ટમેન્ટ બની જશે. એટલે એટલીસ્ટ ઓબ્ઝર્વેશન કર્યું છે, સાચું પણ હોય શકે ખોટું પણ હોય શકે, કદાચ બીજી વાર જોવું પડે એના માટે, પણ યસ ઓવરઓલ ઇન્વોલ્વમેન્ટ થી જોયું છે અને મજા આવી છે, તો બિલકુલ નિરાશ નથી થયા. તમે જોઈ લીધું હોય તો કેજો અમને કેવું લાગ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.